નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝ સાથે હું સુજેની. સમાચારોની શરૂઆત કરીએ તો જે પ્રમાણે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જે પ્રમાણે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, તો ક્યાંક આ મોંઘવારીના કારણે ગૃહિણીઓ પર સાથે જ વેપાર ધંધા પર અસર પડી રહી છે. વાત કરીએ અરવલ્લી જિલ્લાની તો અરવલ્લી જિલ્લામાં વ્યાપક બંધની અસર જોવા મળી છે. મોડાસા, પાલપુર, મેઘરજ, બાળ ગુજરાત બંધ લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાં એસટી ડેપોની 50 બસો
ऐलान जे प्रमाणे आपवामां आव्यो छे अलग अलग जिल्लाओमां बस रोकीने
કોમની કાર્યક્રમ ફરાટાર ઉસળગાવવામાં આવ્યા છે તો મેઘરાજમાં મુખ્ય રસ્તો બંધ રહેશે બાઢમાં પણ રસ્તા રોકી ચૂક્યા છે આમ કરાયું છે તો વાહનોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે તો જે પ્રમાણે હાલ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જે પ્રમાણે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ટાળો સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અલગ અલગ જગ્યાએ જે પ્રમાણે અસર પડી રહી છે ક્યાંક ગ્રાહકોની અસર પડી રહી છે વેપારીઓની અસર પડી રહી છે વેપારીઓના ધંધા રોજગારી પર અસર પડી રહી છે જે પ્રમાણે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે તે પ્રમાણે ભારત બંધનું એલાન કોંગ્રેસ દ્વારા જે પ્રમાણે અપાયું છે તો ક્યાંક મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે તો ક્યાંક સજ્જડ બંધ પાડવામાં આવી રહ્યું છે તો વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ નમસ્કાર